નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ નંબર છ જૈવિક ક્રિયાઓમાં ભાગ બે વિશે ચર્ચા કરવાની છે મિત્રો આગળ આપણે ભાગ એકનો વિડીયો બનાવી જેમાં મિત્રો આપણે માહિતી મેળવી કે જે જૈવિક ક્રિયાઓ એટલે શું ત્યારબાદ મિત્રો આપણે ચર્ચા કરી કે પોષણ અને વિવિધ સજીવો પોષણ કેવી રીતે મેળવે છે તેના વિશે મિત્રો આપણે માહિતી મેળવી ત્યારબાદ મિત્રો આપણે શોષણ વિશે છેલ્લે ચર્ચા કરેલ હવે મિત્રો આપણે ભાગ બેમાં આગળના પ્રકરણ વિશે માહિતી મેળવવાના છીએ તેથી મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કર્યું કેમ કે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરશો તો મને આ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળશે અને એ ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ ચેનલની પર લિંક આપેલ છે ત્યાં જઈને તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો અને મિત્રો ભાગ એકની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે તમે જઈને ભાગ એકનો વિડીયો જોઈ શકો છો આગળના પાઠની આપણે શરૂ કરીએ જેમાં મિત્રો પ્રાણીઓમાં પર્યાવરણમાંથી ઓક્સિજન મેળવવા અને ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડથી છુટકારો મેળવવા માટે મિત્રો વિવિધ પ્રકારના અંગોનો જે વિકાસ થયેલો હોય છે મિત્રો પ્રાણીઓમાં અને સ્થળચર પ્રાણી જે વાતાવરણમાંથી મિત્રો ઓક્સિજન મેળવે છે પરંતુ જો મિત્રો પ્રાણીમાં પાણીમાં રહેલો હોય અને તો મિત્રો તે તેઓમાં પાણી દ્રાવ્ય ઓક્સિજનનો જ ઉપયોગ કરવો પડે છે હવે મિત્રો એક પ્રવૃત્તિ આપેલ છે જેમાં એક માછલી ઘરમાં માછલીનું તમારે અવલોકન કરવાનું છે તેઓ પોતાનું મોં ખોલી અને બંધ કરે છે તેની સાથે મિત્રો આંખોની પાછળની જે ઝાલર ફાટો કે જે મિત્રો આપણે ઝાલર ફાટોને ઢાંકતી જે ઝાલ ઝાલર ઢાંકણ છે તે પણ ખુલે છે મિત્રો તેની સાથે અને બંધ પણ થાય છે શું મોં તથા મિત્રો ઝાલર ફાટોના ખોલવા અને બંધ થવાના સમય વચ્ચેનો કોઈ કોઈ પ્રકારનો સંબંધ છે કે નહીં તે તપાસવાનું છે ગણતરી કરો કે માછલી એક મિનિટમાં કેટલી વખત મોં ખોલે છે અને બંધ કરે છે તમે એક મિનિટમાં કેટલી વાર શ્વાસ અંદર બહાર લો કરો છો તેની પર તેની સાથે તેને સરખાવાનું છે મિત્રો માછલીના શ્વસન જે કેટલી વાર મિત્રો જે એક મિનિટમાં લે છે અને જે આપણે કેટલી વાર શ્વાસ મિત્રો એક મિનિટમાં કેટલી વાર લઈએ છીએ તેની તમારે સરખાવાનું છે તેની સાથે ત્યારબાદ મિત્રો પાણીમાં જે ઓક્સિજનનું હવામાં મિત્રો રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં મિત્રો ખૂબ જ ઓછું હોવાથી જળચર પ્રાણીઓનો શ્વાસ દર સ્થળ સ્થળચર પ્રાણીઓની તુલનામાં મિત્રો ઘણો ઝડપી હોય છે જે જળ જળમાં રહેતા પ્રાણીઓનો મિત્રો તે ઝડપી હોય છે અને માછલી પોતાના મોં દ્વારા પાણી મિત્રો મેળવે છે અને પ્રયત્નપૂર્વક ઝાલર સુધી મિત્રો પહોંચાડે છે તેને મિત્રો ઝાલર સુધી પહોંચાડે છે જ્યાં મિત્રો રુધિર દ્વારા દ્રાવ્ય ઓક્સિજન મેળવાય છે અને સ્થળચર મિત્રો પાણી પ્રાણી જે શ્વસન માટે વાતાવરણમાંનો જે ઓક્સિજનનો ઉપયોગ કરે છે વિવિધ સજીવોમાં મિત્રો આ ઓક્સિજન ભિન્ન ભિન્ન અંગો દ્વારા શોષણ પામે છે આ બધા અંગો એક એવી રચના હોય છે કે મિત્રો જેમાં સપાટી જે ક્ષેત્રફળમાં વધારો કરે છે જે વધુ ઓક્સિજનયુક્ત વાતાવરણ સંપર્કમાં રહે છે ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ મિત્રો વિનિમય આ સપાટીની આરપાર થતું હોવાને લીધે આ સપાટી ખૂબ જ પાતળી અને મિત્રો નાજુક હોય છે જે ઓક્સિજન આપણે લઈએ છીએ મિત્રો તેના દ્વારા આ સપાટીનું રક્ષણ કરવાના હેતુથી મિત્રો તે શરીરની અંદર ગોઠવેલી હોય છે અને માટે મિત્રો આ ક્ષેત્રમાં જે હવાને આવવા માટે કોઈ રસ્તો હોવો જોઈએ અને આ ઉપરાંત મિત્રો જ્યાં ઓક્સિજન શોષણ થાય છે તે વિસ્તારમાં હવા અંદરને બહાર થવા માટે ખાસ કાર્યવિધિ હોય છે મિત્રો જ્યાં ઓક્સિજનનું વહન થાય છે ત્યાં ખાસ કાર્યવિધિ હોય છે મનુષ્યમાં મિત્રો નસકોરા દ્વારા આપણે હવા શરીરમાં લેવામાં આવે છે મિત્રો નસકોરા દ્વારા આવનારી હવા તેના માર્ગમાં મિત્રો આવેલા નાના રોમ જેવા વાળ પર દ્વારા મિત્રો ગળાય છે અને જેથી મિત્રો શરીરમાં આવનારી હવામાં આવેલી ધૂળ અને મિત્રો બીજી અશુદ્ધિઓ રહિત હવા મિત્રો બને છે તેથી મિત્રો તે હવા અશુદ્ધિ અને ધૂળથી રહિત તેનાથી વિનાની બની જાય છે મિત્રો જે ધૂળ અને અશુદ્ધિઓ દૂર કરી નાખે છે મિત્રો અને આ માર્ગમાં મિત્રો શ્રેષ્મનું સ્તર પણ હોય છે જે આ જે પ્રક્રિયામાં મિત્રો મદદપૂર્વક થાય છે અહીંયાથી મિત્રો હવા ગ્રીવા દ્વારા ફેફસામાં વહન પામે છે ગ્રીવા કે મિત્રો કંઠન કંઠનળી જેના પ્રદેશમાં મિત્રો કાશ્તીના વલયમય રચના હાજર હોય છે મિત્રો તે સુનિશ્ચિત કરે છે કે હવાનો માર્ગ બંધ ન થઈ જાય તે મિત્રો સુનિશ્ચિત કરે છે જે વલયમય રચના હોય છે મિત્રો અને અહીં તમે મિત્રો તમે જોઈ શકો છો કે જેમાં માનવનું શોષણ અહીં આપેલ છે જેમાં મિત્રો આપણે નશકોરા દ્વારા શ્વાસ અંદર લઈએ છીએ ત્યારબાદ મિત્રો તે કંઠનળી અને સ્વરતંત્રથી મિત્રો અંદર જાય છે અને ફેસફા સુધી ફેફસા સુધી પહોંચે છે મિત્રો જે આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો અહીં મિત્રો તમને કાષ્ઠીમય રંગો જે વલયો તમે જોઈ શકો છો ફેફસાની અંદર મિત્રો આ માર્ગ એ નાની નાની નલિકાઓનો વિભાજન થાય છે અને જે મિત્રો અંતમાં કે છેવટે મિત્રો ફુગા જેવી રચનામાં પરિણમે છે જેને આપણે વાયુકોષ્ઠો કહે છે મિત્રો વાયુકોષ્ઠો એક મિત્રો સપાટી પૂરી પાડે છે કે જેના દ્વારા મિત્રો વાત વિનિમય થઈ શકે મિત્રો વાયુ કોષ્ઠોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે મિત્રો તેમાં જાળીરૂપ રચના હોય છે અને આપણે મિત્રો અગાઉના જે વર્ષોમાં જોઈ ગયા છીએ કે જ્યારે શ્વાસ અંદર લઈએ છીએ ત્યારે મિત્રો આપણી પાસડીઓ ઉપસી આવે છે અને આપણો મિત્રો ઉદરપટલ ચપટોત બની જાય છે મિત્રો તેના પરિણામ સ્વરૂપે ઉર્ષીય ગુહા મોટી બને છે મિત્રો અને આ કારણથી હવા ફેફસામાં જે મિત્રો ફેફસામાં હવા દાખલ થાય છે અને વિસ્તરણ પામેલા વાયુકોષ્ઠને હવાથી મિત્રો ભરી દે છે વાયુકોષ્ઠા જે મિત્રો તેને ભરી દે છે ફેફસા અને રુધિર શરીરમાંથી મિત્રો કાર્બન ડાયોક્સાઇડને વાયુકોષ્ઠો મુક્ત કરવા માટે લાવે છે વાયુકોષ્ઠો મિત્રો રુધિર કેસિકાઓના રુધિર વાયુકોષ્ઠની હવામાંથી ઓક્સિજન લઈને મિત્રો શરીરના બધા જ કોષો સુધી પહોંચાડે છે શ્વાસોશ્વાસ ચક્ર મિત્રો જે દરમિયાન જ્યારે વાયુ અંદર અને બહાર આવાગ જે આવાગમન મિત્રો પામે છે ફેફસા હંમેશા મિત્રો હવાના વિનિમય માટે વિશિષ્ટતા જે દર્શાવે છે મિત્રો તે હવાનું વિનિમય કરે છે એટલે કે હવાની આપણે મિત્રો થાય છે અને જેથી ઓક્સિજનના શોષણ અને મિત્રો કાર્બન ડાયોક્સાઇડને વાતાવરણમાં મુક્ત કરવા માટે પર્યાપ્ત સમય આપને મળી રહે છે મિત્રો જે ઓક્સિજનનું અહીં કાર્બન ડાયોક્સાઇડમાં આપણે જે ફેફસા દ્વારા મિત્રો થાય છે જ્યારે મિત્રો પ્રાણી કદમાં મોટું હોય છે ત્યારે મિત્રો ખાલી પ્રસરણ વડે મિત્રો બધા જ અંગોમાં ઓક્સિજન પહોંચાડવો અશક્ય હોય છે જોકે ફેફસાની હવામાંથી મિત્રો સ્વરંજક દ્રવ્યકણ જે ઓક્સિજન લઈને તે મિત્રો પેશીઓ સુધી પહોંચાડે છે મિત્રો ઓક્સિજન પેશીઓ સુધી પહોંચાડે છે ફેફસા અને જેમાં મિત્રો ઓક્સિજનની ઉણપ હોય છે માનવમાં મિત્રો સ્વરંજક દ્રવ્યકણ જે હિમોગ્લોબિન છે જે મિત્રો ઓક્સિજન માટે ઊંચી બંધન ઉર્જા ધરાવે છે આ રંજક દ્રવ્ય કણ મિત્રો લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે મિત્રો લાલ રંગના રક્તકણમાં આવેલા હોય છે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રવ્ય છે મિત્રો અને તેથી તેનું પરિવહન આપણા રુધિરમાં દ્રવ્ય અવસ્થામાં થાય છે મિત્રો તે પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ વધારે દ્રવ્ય થઈ જાય છે એટલે કે મિત્રો ભળી જાય છે અને તેથી તેનું પરિવર્તન રુધિરમાં જે મિત્રો પરિવહન થાય છે હવે મિત્રો જાણવા જેવુંમાં જે જો વાયુકોષ્ઠોની સપાટીને ફેલાવવામાં આવે તો મિત્રો તે લગભગ એંશી મીટર સ્ક્વેરની વિસ્તારને મિત્રો ઢાંકી દે છે અને શું તમે મિત્રો અનુમાન કરી શકો છો કે તમારા પોતાના શરીરની સપાટીનું ક્ષેત્ર કેટલું હશે વિચાર કરો કે મિત્રો વિનિમય માટે સપાટીનું વિસ્તરણ પામવાથી મિત્રો વાત વિનિમય કેટલી કાર્યક્ષમ રીતે મિત્રો થાય છે અને જો આપણા શરીરમાં પ્રસરણ દ્વારા ઓક્સિજન વહન પામતો હોય તો આપણા ફેફસામાંથી ઓક્સિજનના એક અણુને મિત્રો પગના અંગૂઠા સુધી પહોંચવામાં આશરે ત્રણ વર્ષ જેટલો સમય લાગે છે મિત્રો અને શું તમને મિત્રો એ બાબતની ખુશી નથી કે આપણી પાસે હિમોગ્લોબિન છે મિત્રો જે આપણે મિત્રો ઓક્સિજન મેળવવામાં સરળતા રહે છે મિત્રો જે હિમોગ્લોબિનના કારણે તેના વિશે મિત્રો આપણે આગળ માહિતી મેળવી જેમાં મિત્રો જે માનવી પાસે હિમોગ્લોબિન હોવાથી મિત્રો તે ઓક્સિજન સરળતાથી મેળવી શકે છે હવે મિત્રો વહન વિશે ચર્ચા કરીએ જેમાં સૌ પ્રથમ મિત્રો માનવોમાં વહન જેમાં એક પ્રવૃત્તિ આપેલ છે તમારી આસપાસના એક સ્વસ્થ કેન્દ્રની મિત્રો મુલાકાત લો અને જાણકારી મેળવો કે મિત્રો માનવામાં જે માનવમાં હિમોગ્લોબિનના પ્રમાણનું સામાન્ય પ્રમાણ શું છે અને શું તે મિત્રો બાળકો અને વૃદ્ધો માટે પણ સમાન છે તેની એ મિત્રો માહિતી મેળવવાની છે અને શું પુરુષ અને સ્ત્રીઓના હિમોગ્લોબિનના સ્તરમાં કોઈ તફાવત છે કે નહીં તે તમારે માહિતી મેળવવાની છે અને તમારી આસપાસની એક પશુ ચિકિત્સાલયના મુલાકાત લો અને જાણકારી મેળવો કે પશુઓ જેવા ભેંસ કે મિત્રો ગાયમાં હિમોગ્લોબિનનું પ્રમાણ સામાન્ય રીતે શું હોય છે અને શું આ પ્રમાણમાં વાછરડાઓ અને નર અને માદા પ્રાણીઓમાં સમાન છે કે નહીં નર અને માદા માનવ મિત્રો તેમજ પ્રાણીઓમાં જોવા મળતા તફાવતની તુલના કરો અને જો કોઈ તફાવત છે તો તેની અહીં કેવી રીતે મિત્રો સમજાવશો તે અહીં તમારે ચર્ચા કરવાની છે અગાઉના વિભાગમાં મિત્રો આપણે જોઈ ગયા કે ખોરાક ઓક્સિજન અને નકામા પદાર્થોનું આપણા શરીરમાંથી વહન જે રુધિર કરે છે મિત્રો જે નકામા પદાર્થોનું વહન જે રુધિર કરે છે ધોરણ નવમાં મિત્રો આપણે શીખી ગયા કે રુધિર એક પ્રવાહી સંયોજક પેશી છે રુધિરમાં એક પ્રવાહી માધ્યમ હોય છે જેને આપણે મિત્રો પ્લાઝમા કે રુધિર રસ કહે છે તેને તેમાં મિત્રો કોષો નિલંબિત હોય છે અને પ્લાઝમા ખોરાક કાર્બન ડાયોક્સાઇડ અને નાઇટ્રો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ જે પદાર્થોનું મિત્રો દ્રાવ્ય સ્વરૂપે વહન કરે છે ઓક્સિજનને મિત્રો રથકણું લઈ જાય છે અને મિત્રો ઘણા બધા અન્ય પદાર્થો જેવા કે એક સારોનું વહન પણ રુધિર દ્વારા થાય છે આ મિત્રો આપણને એક પંપ જેવા રંગ અંગની મિત્રો જરૂરિયાત છે જેને જે રુધિરને મિત્રો અંગોની આસપાસ ધકેલી શકે નલિકાઓને મિત્રો વાહિનીઓને અને એક મિત્રો પરિપથની જરૂરિયાત હોય છે જે રુધિરને મિત્રો બધી પેશીઓ સુધી મોકલી શકે છે અને જરૂર છે કે એક એવા મિત્રો તંત્રની જે નિશ્ચિત કરે કે આ પરિપથમાં જો ક્યારેય નુકસાન થાય તો તેમનું સમારકામ થઈ શકે હવે મિત્રો આપણો પંપ જે હૃદય વિશે આપણે માહિતી મળ્યું હૃદય એક મિત્રો સ્નાયુલ અંગ છે જે આપણી મુઠ્ઠીના કદનું હોય છે મિત્રો જે આપણા મુઠ્ઠીનું કદ હોય કદનું હોય છે મિત્રો અને રુધિરને ઓક્સિજન તેમજ કાર્બન ડાયોક્સાઇડ બંનેનું વહન કરવાનું હોય છે જેથી મિત્રો ઓક્સિજનયુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરની સાથે મિત્રો ભરતા અટકાવવા માટે હૃદય કેટલાક ખંડોમાં વિભાજિત હોય છે મિત્રો જે રુધિરને ઓક્સિજનયુક્ત અને કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર સાથે મિત્રો જે ભળવાથી અટકાવવા માટે હૃદયમાં ઘણા બધા ખંડો આવેલા છે મિત્રો અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને કાર્બન ડાયોક્સાઇડમાંથી જે તેનાથી મુક્ત કરવા માટે ફેફસામાં લઈ જવામાં આવે છે મિત્રો અને ફેફસામાંથી ઓક્સિજનયુક્ત રુધિરને પાછું હૃદયમાં લાવવામાં આવે છે જે ઓક્સિજનયુક્ત રુધિર હોય તેને મિત્રો ફેફસામાં પાછું લાવવામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને મિત્રો બહાર કાઢવામાં આવે છે ત્યારબાદ આ ઓક્સિજનયુક્ત રુધિર જે શરીરના બાકીના ભાગોમાં મિત્રો પંપ કરીને મોકલવામાં આવે છે અહીં મિત્રો તમે માનવ હૃદયનો રેખાંકિત છે તમે જોઈ શકો છો આકૃતિ આપે છે મિત્રો માનવ હૃદયની જેમાં તમે મિત્રો અલગ અલગ અંગોના જે નામ જોઈ શકો છો જેમાં મિત્રો તમે આરોહી ધમની કાંડ ફૂફસીય ધમ ધમનીઓ મિત્રો ફૂફસીય શીરાઓ ડાબુ કણક ડાબુ ક્ષેપક વગેરે અંગો મિત્રો તમને નિશાની દ્વારા અહીં બતાવેલ છે તમે જોઈ શકો છો આપણે મિત્રો આ પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ ફેફસામાંથી ઓક્સિજનયુક્ત મિત્રો જે રુધિર હૃદયની પાતળી દિવાલ જે ધરાવતા ખંડ ડાબા કણકમાં મિત્રો આવે છે અહીં તમે જોઈ શકો છો મિત્રો ડાબુ કણક તેમાં મિત્રો આવે છે ફેફસામાંથી અને ડાબુ કણક એ રુધિર મેળવતી વખતે મિત્રો શિથિલ થાય છે અને જ્યારે મિત્રો ડાબુ કણક સંકોચન પામે ત્યારે તેની નીચે આવેલું ડાબુ સેપક તમે જોઈ શકો છો મિત્રો અહીં તે મિત્રો ડાબા ક્ષેપકની સંકોચનથી મિત્રો રુધિર જે હૃદયમાંથી શરીરથી જે બહાર જાય છે મિત્રો અને હકીકતમાં જે આ સમયે મિત્રો શરીરની વિવિધ ભાગોમાંથી એકઠું થયેલું ઓક્સિજન વિહીન રુધિર મિત્રો હૃદયના જમણી તરફના ઉપરના ખંડ જે જમણા કણકમાં મિત્રો શિથિલન થવાની થવાથી મિત્રો તેમાં દાખલ થાય છે અહીં તમે જમણું પર જોઈ શકો છો મિત્રો આકૃતિમાં તેમાં જાય છે ડાબા ક્ષેપકમાંથી અને ત્યારબાદ મિત્રો જે જમણા કણકનું સંકોચન થતા મિત્રો તેની જમણા ક્ષેપકનું શિથિલન થાય છે જે મિત્રો પછી તેને ઓક્સિજનયુક્ત થવા માટે ફેફસા તરફ ધકેલે છે અને ક્ષેપકોને રુધિરને મિત્રો શરીરના વિવિધ ભાગો તરફ ધકેલવાનું હોવાથી મિત્રો તેમ તેમની દીવાલ કર્ણકોની સાપેક્ષમાં માશલ અને જાડી હોય છે રુધિરનું મિત્રો તે તે જ માર્ગે પાછું મિત્રો વહન ન થાય તે માટે વાલ્વ કાર્ય કરે છે મિત્રો અહીં મિત્રો તમે ફેફસામાં ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ જોઈ શકો છો જેમાં હૃદયના જમણા તેમજ મિત્રો ડાબા ખંડોમાં જે વેચાવાની રીત જે મિત્રો ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને મિશ્રિત થતું અટકાવવા માટે મિત્રો લાભદાયક હોય છે જેમાં મિત્રો જે ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન જે રુધિર છે તેને ભરતું મિત્રો મિશ્રિત થતું અટકાવવા માટે તે મિત્રો ખંડો હોય છે અલગ અલગ અને આ વેચણી જે શરીરને મિત્રો ઓક્સિજનનો ઉચ્ચ કાર્યદક્ષ પુરવઠો પૂરો પાડે છે જેમાં પક્ષી અને સસ્તન જેમ મિત્રો પ્રાણીઓ જે કે જેઓની મિત્રો વધુ ઉર્જાની જરૂરિયાત હોય છે જેને તેઓ માટે મિત્રો આ પદ્ધતિ ખૂબ જ લાભદાયક છે કારણ કે મિત્રો આને લીધે તેમના શરીરના તાપમાનમાં જાળવી રાખવા માટે નિયંત્રણ ઉર્જાની જરૂરિયાત હોય છે અને તેવા પ્રાણીઓ કે જેઓ મિત્રો આ કાર્ય માટે ઉર્જાનો ઉપયોગ કરવાનો હોતો નથી તેઓના શરીરના તાપમાન મિત્રો પર્યાવરણના તાપમાન પર આધારિત હોય છે ઉભયજીવી પ્રાણીઓ કે જે મિત્રો શરીર શરીરસૃપ જેવા પ્રાણીઓમાં ત્રિખંડીય હૃદય હોય છે મિત્રો અને તેઓ મિત્રો ઓક્સિજનયુક્ત અને ઓક્સિજન વિહીન રુધિરને પ્રવાહને મિત્રો કેટલીક હદ સુધી મિશ્રિત થવાની જે ઘટનાને મિત્રો સહન કરી શકે છે બીજી તરફ માછલીનું હૃદય મિત્રો માત્ર બે ખંડોમાં બનેલું છે ત્યાં મિત્રો રુધિર ઝાલરોમાં મોકલવામાં આવે છે અને જ્યાં તે મિત્રો રુધિર ઓક્સિજનયુક્ત બને છે અને એ સીધો મિત્રો શરીરમાં મોકલવામાં આવે છે આ રીતે મિત્રો માછલીઓ શરીરમાં એક ચક્રમાં માત્ર એક જ વાર રુધિરને વહનમાં મિત્રો જે હૃદયમાં લાવવામાં આવે છે તેથી મિત્રો માછલીઓમાં બે જ ખંડ હોય છે અને તે મિત્રો ઓક્સિજનનું વહન જે ઝાલરોમાં કરે છે અને ત્યારબાદ મિત્રો તે ફરીથી તેનું ઓક્સિજનનું મિત્રો શરીરમાં પ્રમાણ વધારે છે અને શરીરમાં મિત્રો તે ચક્રમાં માત્ર એક જ વાર રુધિરનું વહન કરી શકે છે અને બીજી તરફ મિત્રો અન્ય માં જે પ્રત્યેક ચક્રમાં મિત્રો બે વાર હૃદય આવે છે હૃદયમાં આવે છે મિત્રો અને આને બેવડું પરિવહન પણ આપણે કહેવાય છે અહીં મિત્રો તમે જોઈ શકો છો જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન અને ફેરબદલી પ્રદર્શિત કરતો રેખા જે તમે આકૃતિ જોઈ શકો છો જેમાં મિત્રો ફેફસામાંથી આવતી ફૂફસીય શિરાઓ મહાધમની તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો શરીર તરફ જતી અને ત્યારબાદ મિત્રો જે ધમની જોઈ શકો છો મિત્રો ફેફસા સિવાયના શરીરના અંગોમાં મિત્રો રહેલી રુધિર કેસાઓ પણ અહીં તમે જે જોઈ શકો છો હવે મિત્રો આગળ વધુ જાણવા જેવુંમાં રુધિર ડાબ વિશે માહિતી મેળવી જેમાં મિત્રો રુધિર વાહિનીઓની દીવાલ પર રુધિર જે દબાણ લગાડે છે તેને મિત્રો આપણે રુધિરનું દબાણ કહે છે આ દબાણ શિરાઓની તુલનામાં મિત્રો ધમનીઓ ખૂબ જ વધારે હોય છે અને તેમાં મિત્રો ધમનીની અંદર રુધિરનું દબાણ જે ક્ષેપકના સંકોચન દરમિયાન મિત્રો સંકોચન દાબ અને કે મિત્રો સંકોચન દબાણ અને ક્ષેપકનું શિથિલન કે વિસ્તરણ થાય તે દરમિયાન મિત્રો ધમનીની અંદરનું દબાણ શિથિલન દબાણ કહેવાય છે સામાન્ય રીતે મિત્રો સંકોચન દબાણ એ લગભગ એકસો વીસ જેને મિત્રો એચજી તે પારો કહેવામાં છે જે અને શિથિલન મિત્રો તે દબાણ લગભગ એસી એમ એમ જે પારો જે હોય છે મિત્રો અને અહીં મિત્રો તમે જોઈ શકો છો જે સ્પીગનો મેનોમીટર જે નામના યંત્ર દ્વારા રુધિરનું દબાણ કે રુધિર દાબ માપવામાં આવે છે અહીં મિત્રો તમે માનવ હાથમાં અહીં રુધિરનું દબાણ માપવા માટે મિત્રો યંત્ર જોઈ શકો છો જેમાં મિત્રો જે ખાચામાં દબાણને અલગ અલગ મિત્રો જે દબાણ માપવા માટે તમે જોઈ શકો છો મિત્રો અને મિત્રો વધુ રુધિર દાબને અતિ તણાવ પણ કહે છે અને તેનું કારણ મિત્રો ધમનિકાઓનું સંકોચન પામવાની ક્રિયા છે મિત્રો જે સંકોચન પામે છે આનાથી મિત્રો રુધિર પ્રવાહમાં જે પ્રતિરોધતા વધી જાય છે મિત્રો અને જેથી ધમનીઓ ફાટી જવાની સંભાવના વધે છે અને આથી મિત્રો આંતરિક રુધિર સ્ત્રાવ થઈ શકે છે હવે મિત્રો નલિકાઓ જે રુધિર વાહિનીઓ વિશે માહિતી મળી ધમનીઓ તે મિત્રો રુધિર વાહિનીઓ છે જે મિત્રો રુધિરને હૃદયમાંથી શરીરના વિવિધ અંગો સુધી મિત્રો લઈ જાય છે જે ધમનીઓ છે જે મિત્રો રુધિરવાહીનીઓ જે રુધિરને મિત્રો હૃદયમાં અલગ અલગ અંગો સુધી પહોંચાડે છે ધમનીઓની મિત્રો જે દીવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે કારણ કે રુધિર મિત્રો હૃદયમાંથી ઊંચા દબાણથી નીકળે છે શિરાઓ અને જે વિવિધ અંગોમાંથી મિત્રો રુધિર એકત્ર કરીને પાછું હૃદયમાં આવે છે અને મિત્રો તેમાં જાડી દીવાલ જરૂરિયાત હોતી નથી કારણ કે મિત્રો રુધિરમાં પર્યાપ્ત દબાણ હોય છે અને તદુપરાબ મિત્રો તેમાં રુધિરને એક જ દિશામાં વહન કરવા માટે વાલ્વ હોય છે મિત્રો તે રુધિરને એક દિશામાં જે વહન કરવા માટે વાલ્વની મિત્રો અહીં હોય છે તે કોઈ એક મિત્રો કે પેશી સુધી પહોંચીને ધમની વધુને વધુ મિત્રો નાની નાની વાહનીઓમાં વિભાજિત થાય છે મિત્રો ધમની અને જેનાથી મિત્રો બધા કોષોની સાથે રુધિરનો સંપર્ક થઈ જાય છે સૌથી નાની વાહનીઓ કે મિત્રો કેશિકાઓની દીવાલ એક કોષીએ જાડાઈ હોય છે મિત્રો તેની અને રુધિર તેમજ મિત્રો આસપાસના કોષોની વચ્ચેની પદાર્થોનો વિનિમય આ પાતળી દિવાલ દ્વારા થાય છે મિત્રો જેને આપણે કેશિકાઓ મિત્રો કહેવામાં આવે છે ત્યારબાદ રુધિર જે કેશિકાઓ ભેગી મળીને મિત્રો શિરાઓ બનાવે છે અને રુધિરને મિત્રો અંગ પેશી સાથે મિત્રો પેશીથી દૂર લઈ જાય છે આ મિત્રો વાહનીઓમાંથી કેશિકાઓ અને કેશિકાઓમાંથી જે શીરાઓ શિરાઓ બને છે મિત્રો અને કણો દ્વારા મિત્રો રક્ષણ કે જાણવું છે માહિતી મેળવીએ આ મિત્રો નલિકાઓના તંત્રમાં જો ક્યાંક લીકેજ થાય તો મિત્રો આ સ્થિતિ પર વિચાર કરો જેમાં જ્યારે આપણે મિત્રો ઘાયલ થઈએ છીએ અને રુધિર સ્ત્રાવ થવા લાગે છે મિત્રો જ્યારે મિત્રો લોહી નીકળે છે ત્યારે આપણે જોઈએ છીએ કે તંત્રમાં મિત્રો રુધિરનો વ્યય પ્રાકૃતિક રૂપે મિત્રો ઘટાડવો જોઈએ અને રુધિરના મિત્રો વધુ સ્ત્રાવથી દબાણમાં ઉણપ આવે છે જેનાથી પમ્પિંગ પ્રણાલી જે ધકેલવાની ક્રિયા મિત્રો તેની કાર્યક્ષમતામાં ઉણપ આવે છે અને રોકવા માટે મિત્રો તેને રુધિરમાં ત્રાક કણો જે રુધિર કોષો તરીકે મિત્રો હોય છે જે સંપૂર્ણ શરીરમાં મિત્રો પ પરિવહન કરે છે અને રુધિર મિત્રો સ્તવના જે સ્થાન પર રુધિરની જમાવટ કરીને જે માર્ગને અવરોધે છે મિત્રો તે લોહી નીકળવાથી મિત્રો તે અટકે છે ત્યાર મિત્રો ત્યારબાદ લસી વહનની ક્રિયામાં મિત્રો મદરરૂપ થતું બીજું પણ એક પ્રવાહી છે જેને આપણે લસિકાઓ કહે છે મિત્રો જે રુધિરમાં જે વહન માટે જે એક મહત્ત્વનો અંગ છે મિત્રો કેશિકાઓની દિવાળમાં મિત્રો આવેલો છિદ્રો દ્વારા કેટલાક રુધિર રસ જે પ્રોટીન અને મિત્રો રુધિર કોષો બહાર નીકળીને પેશીની આંતરકોષીય અવ જે અવકાશમાં આવે છે મિત્રો અને લસિકાનું નિર્માણ કરે છે તે મિત્રો રુધિરના રુધિર રસની જેવું મિત્રો જ હોય છે અને પરંતુ તે મિત્રો રંગહીન અને તેમાં અલ્પ માત્રામાં પ્રોટીન હોય છે લસિકા મિત્રો આંતરકોષીય વાહિકા બનાવે છે અને મિત્રો અંતમાં મોટી શિરાઓ ખુલે છે અને પચેલો આહાર મિત્રો નાના આંતરડા દ્વારા અભિશોષણ પામેલું ચરબીનું મિત્રો વહન જે લસિકા દ્વારા થાય છે મિત્રો ચરબીનું વહન અને વધારાના પ્રવાહીને મિત્રો બાહ્ય કોષીય અવકાશમાંથી પાછું રુધિર મિત્રો લઈ જાય છે બાહ્ય વિશે માહિતી મેળવીએ આપણે મિત્રો પહેલા ચર્ચા કરી ગયા છીએ કે વનસ્પતિ કેવી રીતે સી ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ જેવા મિત્રો સરળ સંયોજન મેળવે છે અને પ્રકાશ સંશ્લેષણ દ્વારા મિત્રો ઉર્જાનો સંગ્રહ ક્લોરોફિલ યુક્ત અંગો જે પર્ણોમાં કરે છે મિત્રો જે પ્રકાશ સંશ્લેષણ કરીને પોતાનો ખોરાક મેળવે છે તેના વિશે મિત્રો આપણે આગળ ચર્ચા કરી વનસ્પતિ મિત્રો શરીરના નિર્માણ માટે જરૂરી અન્ય કાચી સામગ્રીથી મિત્રો અલગ પ્રાપ્ત કરે છે જે અલગથી પ્રાપ્ત કરે છે કાચી સામગ્રી વનસ્પતિઓ માટે મિત્રો નાઇટ્રોજન સલ્ફર અને બીજા ખનિજ સારો માટે ભૂમિ નજીકનો તેમજ ભરપૂર સ્તરાવુક છે મિત્રો જેથી આ પદાર્થોનું મિત્રો શોષણ દ્વાર જે દ્વારા તે ભૂમિના મિત્રો સંપર્કમાં રહે છે અને તેના દ્વારા મિત્રો થાય છે જે મૂળ દ્વારા મિત્રો જે પાણીનું શોષણ કરે છે અને અલગ અલગ મિત્રો જે પોષણ મેળવે છે અને આ જ ભૂમિના મિત્રો સંપર્કમાં આ જે અંગો અને યુક્ત અંગોમાં અંતર બહુ ઓછું હોય છે મિત્રો અને તો ઉર્જા તો તેમજ મિત્રો કાચી સામગ્રી જે વનસ્પતિના દેહનના મિત્રો બધા ભાગમાં જે આસાનીથી પ્રસન્ન થઈ શકે છે જો વનસ્પતિ મિત્રો શરીર કે દેહથી રચનામાં જે પરિવર્તનને કારણે આ અંતર વધતું જાય તો મિત્રો પર્ણોમાંથી કાચી સામગ્રી અને મૂળમાં મિત્રો ઉર્જા મેળવવા માટે પ્રસરણ ક્રિયા પર્યાપ્ત નથી એવી પરિસ્થિતિમાં મિત્રો આપણે વહનની એક સુદૃઢ પ્રણાલી જરૂરી છે વિવિધ શરીર રચના માટે મિત્રો ઉર્જાની જરૂરિયાત ભિન્ન ભિન્ન હોય છે અને વનસ્પતિ મિત્રો પ્રચલન કરતી નથી અને એ વનસ્પતિ મિત્રો શરીરની અનેક પેશીઓમાંથી વધુ માત્રામાં મૃતકોષો હોય છે તેના શરીરમાં મિત્રો મૃતકોષો હોય છે તે સજીવતા નથી ઘણા કોષો હોય છે મિત્રો જે વનસ્પતિમાં અને પરિણામ સ્વરૂપે મિત્રો વનસ્પતિને ઓછી શક્તિની જરૂરિયાત હોય છે મિત્રો તેની ઉર્જા ઓછી જોઈ છે અને તેની સાપેક્ષમાં ધીમું પરિવહન તંત્ર ધરાવે છે અને ખૂબ ઊંચી વનસ્પતિઓ જે પરિવહનતંત્રને મિત્રો ખૂબ વધારે અંતર કાપવું પડે છે મિત્રો ઊંચી વનસ્પતિ હોય તેમાં વનસ્પતિઓ મિત્રો તંત્રને પર્ણોમાંથી સંચિત ઉર્જાયુક્ત પદાર્થ તથા મિત્રો મૂળમાંથી કાચી સામગ્રીનું વહન કરે છે આ બે પરિપથ મિત્રો સ્વતંત્ર રીતે સંગઠિત જે વાહક નલિકાઓમાંથી મિત્રો નિર્માણ પામે છે એક જલવાહક છે મિત્રો જે ભૂમિમાંથી પ્રાપ્ત થતું અને ખનિજ સારોનું વહન કરે છે અને બીજી અન્નવાહક જે મિત્રો પર્ણોથી જ્યાં તેઓ મિત્રો પ્રકાશ સંસ્થાનું નીપજનું મિત્રો સંશ્લેષણ કરે છે મિત્રો પ્રકાશ સંસ્ત્ર દ્વારા ખોરાક મેળવે છે તે અન્નવાહક હોય છે એક અને એક જલવાહક હોય છે તેના દ્વારા મિત્રો પાણીનું વહન થાય છે વનસ્પતિના અન્ય ભાગો સુધી આપણે વહન કરે છે મિત્રો અને આપણે મિત્રો આ પેશીઓની રચનાનો વિસ્તૃત અભ્યાસ કરી વિજ્ઞાન બનેલ છે તે જોઈ શકો છો હવે મિત્રો પાણીનું વહન વનસ્પતિમાં કેવી રીતે થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી જલવાહક પેશી મૂળ પ્રકાંડ અને પર્ણોમાંની મિત્રો જલવાહનીઓ અને જલવાહનિકો મિત્રો પરસ્પર જોડાઈને પાણીનું જે સવહન સળંગતંત્રો જળવાહનીઓના મિત્રો એક સતત નલિકા જેવી રચના બનાવે છે જે મિત્રો વનસ્પતિના બધા જ ભાગોની સાથે જોડાયેલી હોય છે મૂળના કોષો મિત્રો ભૂમિના સંપર્કમાં હોય છે જે મિત્રો વનસ્પતિના મૂળ હોય છે તે ભૂમિના સંપર્કમાં હોય છે અને તે મિત્રો સક્રિય સ્વરૂપે આયન પ્રાપ્ત કરે છે મિત્રો મૂળમાંથી મિત્રો આયન પ્રાપ્ત થાય છે અને આ મૂળ ભૂમિની મિત્રો વચ્ચે આયન સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન કરે મિત્રો આ તફાવત દૂર કરવા માટે ભૂમિમાંથી મિત્રો જે પાણી મૂળમાં પ્રવેશે છે મિત્રો આયનના તફાવત દ્વારા ભૂમિમાંથી પાણી મૂળમાં મિત્રો પ્રવેશે છે અને તેનો અર્થ એ છે કે મિત્રો પાણીનું અવિરત વહન મૂળની જળવાહકની મદદથી મિત્રો થાય છે જે તેમાં જળવાહક આવેલી હોય અને પાણીના મિત્રો સ્તંભનું નિર્માણ કરે છે જે મિત્રો સતત ઉપરની તરફ ધકેલાય છે આપણે મિત્રો સામાન્ય રીતે વનસ્પતિઓની જે ઊંચાઈ જોઈએ છીએ તે ઊંચાઈ સુધી મિત્રો પાણીને પહોંચવા પહોંચાડવા માટે આ દબાણ મિત્રો સ્વયં પર્યાપ્ત નથી વનસ્પતિ જલવાહકમાં મિત્રો ઉપરની તરફ પોતાની સૌથી વધુ ઊંચાઈ જે બિંદુ સુધી મિત્રો પાણીને પહોંચાડવાની અન્ય યુક્તિ વાપરે છે હવે મિત્રો આપણે પ્રવૃત્તિમાં લગભગ એક જ કે સમાન કદના મિત્રો અને સમાન માટી ધરાવતા બે કુંડાલો અને એકમાં મિત્રો વનસ્પતિ છોડ લગાવો અને બીજામાં મિત્રો કુંડામાં વનસ્પતિ છોડની ઊંચાઈને મિત્રો એક લાકડી આપણે લગાડવાની છે બંને કુંડા મિત્રો માટીને પ્લાસ્ટિકના કાગળથી મિત્રો આપણે ઢાંકી દો જેથી મિત્રો ભેદનું ભાજપીભવન ન થાય તે માટે બંને કુંડાને મિત્રો એકને છોડની સાથે અને બીજાને મિત્રો લાકડીની સાથે પ્લાસ્ટિક કાગળથી આપણે ઢાંકી દેવાનું છે અને શું તમે મિત્રો બંનેમાં કોઈ તફાવત જો છો કે નહીં તેની માહિતી મેળવવાની છે હવે મિત્રો એમ માની લઈએ કે વનસ્પતિને પૂરતા પ્રમાણમાં પાણીની પ્રાપ્તિ થાય છે જે પાણીની રંધ્ર દ્વારા મિત્રો ઉણપ સર્જાય છે તેનું પ્રાપ્તિ જે પ્રતિસ્થાપન જલવાહકની જલવાહની જે દ્વારા મિત્રો પાણી પર્ણો દ્વારા થાય છે મિત્રો જે જલવાહનીઓ મિત્રો દ્વારા પર્ણોમાં થાય છે અને વાસ્તવમાં મિત્રો કોષથી પાણીના અણુઓનું બાષ્પીભવન એક ચૂષક કે ખેંચાણ જે ઉત્પન્ન કરે છે મિત્રો જે મૂળના જલવાહકમાં કોષ આવેલ જે પાણીને મિત્રો ઉપર ખેંચે છે વનસ્પતિના હવાઈ ભાગો જે દ્વારા મિત્રો બાષ્પીભવનના બાષ્પના મિત્રો સ્વરૂપમાં પાણીનો વ્યય થાય છે તેને આપણે બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે મિત્રો આમ બાષ્પોત્સર્જનની પાણીનું શોષણ તેમજ મિત્રો મૂળથી પર્ણો સુધી પાણી અને મિત્રો તેમાં દ્રવ્ય ખનિજ સારોનું જે ઉર્ધ્વગમન કરવામાં મદદરૂપ થાય છે મિત્રો એટલે કે મિત્રો જે અમુક પાણીનું બાષ્પોત્સર્જન થાય છે વરાર રૂપે અને તે મિત્રો તાપમાનનું નિયમન કરવામાં પણ મદદરૂપ થાય છે પાણીના વહનમાં મિત્રો મૂળદાબ રાત્રિના સમયમાં વિશેષ રૂપથી મિત્રો પ્રભાવી હોય છે દિવસમાં જ્યારે મિત્રો રંધ્ર કે વાયુરંધ્ર કે મિત્રો પર્ણરંધ્ર ખુલે છે અને મિત્રો ખેંચાણ બળ દ્વારા જલવાહકમાં પાણીના વહન માટે ખેંચે છે તેના દ્વારા અને તેના દ્વારા બાષ્પો સર્જનથી જે જલવાહકમાં પાણીનું વહન થાય છે મિત્રો હવે મિત્રો ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર અત્યાર સુધી મિત્રો આપણે વનસ્પતિમાં પાણી અને ખનિજ સારોનો વિષયમાં ચર્ચા કરી છે હવે આપણે મિત્રો વનસ્પતિમાં જે ચર્ચા કરીએ કે ચપાપચયની ક્રિયાઓની મિત્રો નિપજ જે ખાસ કરીને પ્રકાશ સંશ્લેષણ જે પર્ણોમાં થાય છે મિત્રો અને વનસ્પતિના અન્ય ભાગોમાં મિત્રો જે કેવી રીતે જે નિપજોનું મોકલવામાં આવે છે જે પ્રકાશ સંશ્લેષણની દ્રવ્ય નિપજોનું વહન સ્થળાંતર કહેવાય છે મિત્રો અને તે સંવહનની પેશી તેને જેને આપણે અન્નવાહક કહેવામાં આવે છે મિત્રો જે અન્નવાહક દ્વારા તે પ્રકાશ સંશ્લેષણ મિત્રો થાય છે તેના દ્વારા તે મિત્રો થાય છે કે પ્રકાશ સંશ્લેષણની મિત્રો નિપજો જે સિવાય અન્નવાહક જે એમિનો એસિડ અને અન્ય પદાર્થોનું વહન પણ કરે છે તે પદાર્થ મિત્રો ખાસ કરીને મૂળમાં સંચય પામી અંગો ફળ બીજ અને વૃદ્ધિ કરનારા અંગોમાં મિત્રો લઈ જવામાં આવે છે ખોરાક અને અન્ય પદાર્થોનું સ્થળાંતર તેને સંલગ્ન સાથી કોષથી મદદથી મિત્રો ચાલીની નલિકાઓમાં ઉર્ધ્વગમન તેમજ અધગમન બંને દિશાઓમાં મિત્રો થાય છે જેમાં મિત્રો ચાલીની નલિકાઓ હોય છે અને તેના દ્વારા મિત્રો ખોરાક જે બંને દિશાઓમાં વહન પામે છે જલવાહક દ્વારા મિત્રો વહનને સામાન્ય રીતે ભૌતિક બળોના સિદ્ધાંત દ્વારા સમજી શકાય છે તેનાથી વિરોધ મિત્રો અનવાહક દ્વારા જલ સ્થળાંતર જે મિત્રો ઉર્જાના ઉપયોગથી દર્શાવે છે સુકોષ જેવા મિત્રો પદાર્થ જે અન્નવાહક પેશીઓમાં એટીપીમાંથી મિત્રો પ્રાપ્ત થાય છે એટીપી વિશે મિત્રો આપણે આગળ માહિતી મેળવી અને તેના દ્વારા મિત્રો તે સ્થળાંતર પામે છે અને તેના તેનાથી મિત્રો પેશીઓમાં આશ્રુતિ દાબ વધે છે અને જેનાથી મિત્રો પાણી તેમાં પ્રવેશે છે અને આ દબાણ મિત્રો પદાર્થને અન્વાહકમાંથી ઓછું દબાણ ધરાવતી પેશી તરફ મિત્રો લઈ જાય છે તે અન્વાહકને મિત્રો વનસ્પતિની જરૂરિયાતને અનુસાર પદાર્થોનું સ્થળાંતર ફેરે રહે છે અને ઉદાહરણ તરીકે મિત્રો વસંત ઋતુમાં મૂળ તેમજ પ્રકારની પેશીઓમાં મિત્રો સંચિત શર્કરાનું તમે સ્થળાંતર મિત્રો કલિકાઓમાં થાય છે જેને જેને મિત્રો વૃદ્ધિ માટે ઉર્જાની જરૂરિયાત હોય છે જે મિત્રો કલિકા દ્વારા સ્થળાંતર પામીને ઉર્જા પ્રાપ્ત થાય છે હવે મિત્રો આપણે ઉત્સર્જન વિશે માહિતી મેળવી આપણે મિત્રો ચર્ચા કરી ગયા છીએ કે સજીવો પ્રકાશ સંશ્લેષણ અને શ્વસનમાંથી ઉદ્ભવેલા ઉત્સર્ગ જે વાયુમાંથી મિત્રો કેવી રીતે છુટકારો મેળવે છે અન્ય મિત્રો ચપા ચયાપચયી જે ક્રિયાઓમાંથી મિત્રો ઉદભવેલ નાઇટ્રોજનયુક્ત પદાર્થોનો મિત્રો નિકાલ કરવો જરૂરી છે તે મિત્રો જૈવિક પ્રક્રિયાઓ જેમાં જે આ હાનિકારક ચયા ઉત્સર્ગ કે મિત્રો નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે છે જેને આપણે ઉત્સર્જન કહેવામાં આવે છે મિત્રો જે નકામા કચરાનું નિકાલ કરે છે પદાર્થોનું અને વિવિધ પ્રાણીઓ જે તેના માટે મિત્રો વિવિધ પ્રયુક્તિઓ કરે છે મોટાભાગના એક કોષીય સજીવો મિત્રો આ ઉત્સર્ગ દ્રવ્યોને શરીરની સપાટીથી મિત્રો પાણીમાં પ્રસરણ કરીને તે પદાર્થોનો ત્યાગ કરે છે જેમ કે મિત્રો આપણે અન્ય ક્રિયાઓનું જોયું તેમ મિત્રો જટિલ બહુકોષીય સજીવો આ કાર્યને મિત્રો પૂર્ણ કરવા માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે હવે મિત્રો આપણે માનવમાં ઉત્સર્જન વિશે માહિતી મેળવીએ મિત્રો માનવમાં ઉત્સર્જન તંત્રમાં આકૃતિ છ પોઈન્ટ તેર જોઈ શકો છો મિત્રો અહીં તમે તેની આકૃતિ આપેલ છે જે માનવમાં ઉત્સર્જન તંત્ર તેમાં મિત્રો અલગ અલગ અંગો આપેલ છે તંત્રમાં આપણે મિત્રો અલગ અલગ અંગો હોય છે અને તંત્ર મિત્રો જ્યારે લખેલું હોય ત્યારે અલગ અલગ અંકો આપેલા જ હોય છે અને એક જોડ મિત્રો મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ હોય છે મિત્રો મૂત્રપિંડોમાં મિત્રો ઉદરમાં કરુણસ્તંભની કસે રૂકાવો જેની મિત્રો બંને પાર્શ્વ જે બાજુ હોય છે મિત્રો બંને બાજુ હોય છે ને તેના મિત્રો મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિનીઓમાં મિત્રો થઈને મૂત્રાશયમાં જાય છે અહીં તમે જોઈ શકો છો મિત્રો મૂત્રવાહિનીઓમાંથી જઈને મિત્રો મૂત્રાશયમાં જાય છે આકૃતિમાં પણ જોઈ શકો છો જે અલગ અલગ અંગોની આપેલ છે મિત્રો તમને નિશાની કરેલ અને જ્યાં સુધી મિત્રો મૂત્રમર્ગમાંથી તેનો નિકાલ ન થાય અને ત્યાં સુધી તે મિત્રો એકત્રિત થાય છે અને મિત્રો કેવી મિત્રો રીતે નિર્માણ પામે છે તો મૂત્રનું નિર્માણ મિત્રો રુધિરમાંથી નકામાં ઉત્સાહિક પદાર્થોને અલગ કરી મિત્રો બહાર નિકાલ કરવાનો છે ફેફસામાં મિત્રો સીઓ ટુ જે વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે જ્યારે મિત્રો નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે મિત્રો જે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિયા એસિડ જે મિત્રો મૂત્રપિંડમાંથી રુધિરમાંથી અલગ કરવામાં આવે છે અને આ કોઈ મિત્રો આશ્ચર્ય પ્રમાણે કે તેવી બાબત નથી કે જે ફેસફાની મિત્રો જે જેમ મૂત્રપિંડ જે કેશિકાઓના મિત્રો ગૂચ હોય છે મૂત્રપિંડમાં મિત્રો પ્રત્યેક રુધિર કેશિકા ગૂચ્છ હોય જે મિત્રો ગુજરાત નલિકાઓને છેડે મિત્રો કપ આકારના ભાગ કે જેને મિત્રો બાહુમેનની કોથળી કહે છે તેના સ્વરૂપમાં મિત્રો હોય છે અને તેની સાથે મિત્રો જોડાયેલું હોય છે જે ગારણને એકત્ર મિત્રો કરે છે અને પ્રત્યેક મૂત્રપિંડમાં મિત્રો આવા અનેક ગારણ એકમો હોય છે જેને મિત્રો આપણે મૂત્રપિંડ નલિકા કહે છે જે મિત્રો આ ગારણ થનાર જે મિત્રો અંગ હોય છે તેને આપણે મૂત્રપિંડ નલિકા કહે છે તેના દ્વારા મિત્રો ગારણ થાય છે અને જે મિત્રો નજીકમાં નિકટતમ રીતે મિત્રો ગોઠવાય છે પ્રારંભિક ગ્રાહમાં કેટલાક મિત્રો પદાર્થો જેવા કે ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં પાણી હોય છે મિત્રો આ એક આકૃતિ યાદ રાખવી તમારે મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે તેથી મિત્રો તમારે એકવાર દોરી લેવી ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં મિત્રો તેમાં હોય છે અને જેમ જેમ મૂત્ર આ મિત્રો નલિકામાં વહન પામે છે અને આ પદાર્થોનું મિત્રો પસંદગીશીલ પુનઃ શોષણ મિત્રો પણ દર્શાવે છે પાણીનું પોષણ મિત્રો પુનઃ શોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને મિત્રો એક કેટલા દ્રવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર મિત્રો નિર્ભર કરે છે મિત્રો કે નકામો કચરો કેટલો મિત્રો તેમાંથી મિત્રો તેનું દ્રવ્ય સ્વરૂપમાં ઉત્સર્જન કરવાનું છે તેના પર આધાર રાખે છે અને તેના પર મિત્રો નિર્ભર કરે છે પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મિત્રો મૂત્ર એક લાંબી નલિકા જેને મૂત્રવાહિની કરે છે તેમાં પ્રવેશ કરે છે મિત્રો મૂત્રવાહિનીમાં પ્રવેશ કરે છે અને જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે અને જ્યાં સુધી મિત્રો ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને મિત્રો બહાર ન કરી દે ત્યાં સુધી તે મૂત્રાશયમાં દબાણ અનુભવે છે અને મિત્રો મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલો હોય છે અને મૂત્રાશય મિત્રો સ્નાયુ હોય છે અને આમ ક્રિયા મિત્રો ચેતા નિયંત્રણ દ્વારા થાય છે આની ચર્ચા મિત્રો આપણે કરી ગયા છીએ કે જે મિત્રો તે મગજને જાણ કરે છે અને તેના દ્વારા આપને માહિતી પ્રાપ્ત થાય છે અને પરિણામ સ્વરૂપે મિત્રો આપણે સામાન્ય રીતે મૂત્ર ત્યાગનું નિયંત્રણ કરીએ છીએ કે મિત્રો તે માહિતી મગન સુધી મગજ સુધી પહોંચાડે છે અને તેના દ્વારા મિત્રો સામાન્ય રીતે આપણે મૂત્ર ત્યાગનું નિયંત્રણ કરી શકીએ છીએ અહીં તમે મિત્રો મૂત્રપિંડ નલિકાની ક્ષણ રચના જોઈ શકો છો મિત્રો તેની નલિકાઓની અલગ અલગ અંગો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે તમારી દોરોન છે એક્ઝામ્પલ છે તો હવે મિત્રો આપણે વનસ્પતિઓમાં ઉત્સર્જન વિશે માહિતી મેળવી વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે મિત્રો પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી હોય છે પ્રકાશ સંશ્લેષણમાં મિત્રો ઓક્સિજન પણ નકામી નિપજ તરીકે મિત્રો નિર્માણ થાય છે ઓક્સિજનમાં પણ અને આપણે મિત્રો અગાઉ ચર્ચા કરી ગયા છીએ અને કે વનસ્પતિઓ મિત્રો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે કેવો વ્યવહાર કરે છે તેના વિશે તેના સિવાય મિત્રો પાણીથી પાપ સર્જન દ્વારા મિત્રો છુટકારો મેળવે છે વનસ્પતિઓમાં મિત્રો ઘણી બધી પેશી મૃત કોષોની બનેલી હોય છે જેમાં મિત્રો સજીવ હોતા નથી ઘણા બધા એવા પેશીઓ હોય છે મિત્રો વનસ્પતિઓમાં અને તેઓ તેમના મિત્રો કેટલાક ભાગો જેવા કે પર્ણો જે નાશ પણ કરી શકે છે ઘણી બધી મિત્રો વનસ્પતિઓ જે ઉત્સર્ગ હવે મિત્રો આપણે માનવમાં ઉત્સર્જન વિશે માહિતી મેળવીએ મિત્રો માનવમાં ઉત્સર્જન તંત્રમાં આકૃતિ છ પોઈન્ટ તેર જોઈ શકો છો મિત્રો અહીં તમે તેની આકૃતિ આપેલ છે જે માનવમાં ઉત્સર્જન તંત્ર તેમાં મિત્રો અલગ અલગ અંગો આપેલ છે તંત્રમાં આપણે મિત્રો અલગ અલગ અંગો હોય છે અને તંત્ર મિત્રો જ્યારે લખેલું હોય ત્યારે અલગ અલગ અંગો આપેલા જ હોય છે અને એક જોડ મિત્રો મૂત્રપિંડ એક જોડ મૂત્રવાહિની એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ હોય છે મિત્રો મૂત્રપિંડોમાં મિત્રો ઉદરમાં કરુસ્તંભની કશે રુકાવો જેની મિત્રો બંને પાશ્વ જે બાજુ હોય છે મિત્રો બંને બાજુઓ છે અને તેના મિત્રો મૂત્રપિંડમાં નિર્માણ થયેલું મૂત્રવાહિનીઓમાં મિત્રો થઈને મૂત્રાશયમાં જાય છે એ તમે જોઈ શકો છો મિત્રો મૂત્રવાહિનીઓમાંથી જઈને મિત્રો મૂત્રાશયમાં જાય છે આકૃતિમાં પણ જોઈ શકો છો જે અલગ અલગ અંગોની આપેલ છે મિત્રો તમને નિશાની કરેલ અને જ્યાં સુધી મિત્રો મૂત્રમર્ગમાંથી તેનો નિકાલ ન થાય અને ત્યાં સુધી તે મિત્રો એકત્રિત થાય છે અને મિત્રો કેવી મિત્રો રીતે નિર્માણ પામે છે તો મૂત્રનું નિર્માણ મિત્રો રુધિરમાંથી નકામા ઉત્સર્ગ પદાર્થોને અલગ કરી મિત્રો બહાર નિકાલ કરવાનો છે ફેફસામાં મિત્રો સીઓ ટુ જે વાયુ રુધિરમાંથી અલગ થઈ જાય છે જ્યારે મિત્રો નાઇટ્રોજનયુક્ત નકામા ઉત્સર્ગ દ્રવ્યો કે મિત્રો જે પદાર્થો જેવા કે યુરિયા કે યુરિયા એસિડ જે મિત્રો મૂત્રપિંડમાંથી રુધિરમાંથી અલગ કરવામાં આવે છે અને આ કોઈ મિત્રો આશ્ચર્ય પમાડે કે તેવી બાબત નથી કે જે ફેસપાની મિત્રો જે જેમ મૂત્રબેન જે કેશિકાઓના મિત્રો ગોચ હોય છે મૂત્રભિન મિત્રો પ્રત્યેક રુધિર કેશિકા ગોચ જે મિત્રો ગુજરાત નલિકાઓને છેડે મિત્રો કપ આકારના ભાગ કે જેને મિત્રો બાઉમેનની કોથળી કહે છે તેના સ્વરૂપમાં મિત્રો હોય છે અને તેની સાથે મિત્રો જોડાયેલું હોય છે જે ગારણને એકત્ર મિત્રો કરે છે અને પ્રત્યેક મૂત્રપિંડમાં મિત્રો આવા અનેક ગારણ એકમો હોય છે જેને મિત્રો આપણે ભૂંડ નલિકા કહે છે જે મિત્રો આ ગારણ થનાર જે મિત્રો અંગ હોય છે તેને આપણે મૂત્રપિંડ નલિકા કહે છે તેના દ્વારા મિત્રો ગારણ થાય છે અને જે મિત્રો નજીકમાં નિકટતમ રીતે મિત્રો ગોઠવાય છે પ્રારંભિક ગ્રાન્ડમાં કેટલાક મિત્રો પદાર્થો જેવા કે ગ્લુકોઝ એમિનો એસિડ સાર અને વધુ માત્રામાં પાણી હોય છે મિત્રો આ એક આકૃતિ યાદ રાખવી તમારે મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે છે તેથી મિત્રો તમારે એકવાર દોરી લેવી ગ્લુકોઝ એમિનો એસિડ ક્ષાર અને વધુ માત્રામાં મિત્રો તેમાં હોય છે અને જેમ જેમ મૂત્ર આ મિત્રો નલિકામાં વહન પામે છે અને આ પદાર્થોનું મિત્રો પસંદગીશીલ પુનઃ શોષણ મિત્રો પણ દર્શાવે છે પાણીનું પોષણ મિત્રો પુનઃ શોષણ શરીરમાં આવેલા વધારાના પાણીની માત્રા પર અને મિત્રો એક કેટલા દ્રવ્ય નકામા પદાર્થોનું ઉત્સર્જન કરવાનું છે તેના પર મિત્રો નિર્ભર કરે છે મિત્રો કે નકામો કચરો કેટલો મિત્રો તેમાંથી મિત્રો તેનું દ્રવ્ય સ્વરૂપમાં ઉત્સર્જન કરવાનું છે તેના પર આધાર રાખે છે અને તેના પર મિત્રો નિર્ભર કરે છે પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનારું મિત્રો મૂત્ર એક લાંબી નલિકા જેને મૂત્રવાહિની કરે છે તેમાં પ્રવેશ કરે છે મિત્રો મૂત્રવાહિનીમાં પ્રવેશ કરે છે અને જે મૂત્રપિંડને મૂત્રાશયની સાથે જોડે છે અને જ્યાં સુધી મિત્રો ફેલાયેલ મૂત્રાશયનું દબાણ મૂત્રમાર્ગ દ્વારા તેને મિત્રો બહાર ન કરી દે ત્યાં સુધી તે મૂત્રાશયમાં દબાણ અનુભવ છે અને મિત્રો મૂત્રાશયમાં મૂત્ર સંચય પામેલો હોય છે અને મૂત્રશય મિત્રો સ્નાયુ હોય છે અને આમ ક્રિયા મિત્રો ચેતા નિયંત્રણ દ્વારા થાય છે આની ચર્ચા મિત્રો આપણે કરી ગયા છે કે જે મિત્રો તે મગજને જાણ કરે છે અને તેના દ્વારા આપણે માહિતી પ્રાપ્ત થાય છે અને પરિણામ સ્વરૂપે મિત્રો આપણે સામાન્ય રીતે મૂત્ર ત્યાગનું નિયંત્રણ કરીએ છીએ કે મિત્રો તે માહિતી મગજ સુધી મગજ સુધી પહોંચાડે છે અને તેના દ્વારા મિત્રો સામાન્ય રીતે આપણે મૂત્ર નિયંત્રણ કરી શકીએ છીએ અહીં તમે મિત્રો મૂત્રપિંડ નલિકાની સંરચના જોઈ શકો છો મિત્રો તેની નલિકાઓની અલગ અલગ અંગો તમે જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે તમારી છે એક્ઝામ્પલ પૂછાય તો હવે મિત્રો આપણે વનસ્પતિઓમાં ઉત્સર્જન વિશે માહિતી મેળવીએ વનસ્પતિઓમાં ઉત્સર્જન માટે મિત્રો પ્રાણીઓથી બિલકુલ ભિન્ન પદ્ધતિઓ આવેલી હોય છે પ્રકાશ સંશ્લેષણમાં મિત્રો ઓક્સિજન પણ નકામી નિપજ તરીકે મિત્રો નિર્માણ થાય છે ઓક્સિજનમાં પણ અને આપણે મિત્રો અગાઉ ચર્ચા કરી ગયા છીએ અને કે વનસ્પતિઓ મિત્રો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની સાથે કેવો વ્યવહાર કરે છે તેના વિશે તેના સિવાય મિત્રો પાણીથી પાપ સર્જન દ્વારા મિત્રો છુટકારો મેળવે છે વનસ્પતિઓમાં મિત્રો ઘણી બધી પેશી મૃત કોષોની બનેલી હોય છે જેમાં મિત્રો સજીવ હોતા નથી ઘણા બધા એવા પેશી હોય છે મિત્રો વનસ્પતિઓમાં અને તેઓ તેમના મિત્રો કેટલાક ભાગો જેવા કે તેના પર્ણોનો મિત્રો નાશ પર કરી શકે છે આપને ખબર છે કે મિત્રો પર્ણો તેના પાંદડાઓનો નાશ પર કરી શકે અને ઘણી બધી વનસ્પતિઓ તે ઉત્સર્ગ દ્રવ્યોને મિત્રો કોશીય રાજધાનીમાં સંગ્રહ કરે છે વનસ્પતિઓ પરથી મિત્રો ખરી પડવા વકે જે મિત્રો પર્ણોમાં પણ ઉત્સર્ગ દ્રવ્યો સંચય પામેલા હોય છે જે મિત્રો ખરી પડવાને કારણે અને અન્ય ઉત્સર્ગ દ્રવ્યો કે મિત્રો પદાર્થો જેવા કે રેજીન અને મિત્રો ગુંદરના જે સ્વરૂપમાં મિત્રો જે ખાસ કરીને જૂની જળવાહક પેશીઓમાં મિત્રો સંચય પામે છે જે આપણે ગુંદર મેળવીએ છીએ તે પણ મિત્રો ઉત્સર્જન દ્વારા તેને થાય છે અને વનસ્પતિ પર મિત્રો કેટલાક ઉત્સર્ગ દ્રવ્યોને પોતાની આસપાસની ભૂમિમાં ઉત્સર્જન કરે છે હવે મિત્રો અહીં પ્રકરણ પૂરું થાય છે આ પ્રકરણમાં આપણે શું શીખ્યા તો મિત્રો વિવિધ પ્રકારની ગતિ કે વહનની રીતોને આપણે જીવનસૂચક માનવામાં આવે છે તેના વિશે માહિતી મળી ત્યારબાદ મિત્રો જીવનના રક્ષક માટે જે પોષણ શ્વસન અને શરીરની અંદરના પદાર્થોનું સવહન અને ઉત્સર્ગ પદાર્થોનું ઉત્સર્જન વગેરે જરૂરી ક્રિયાઓ છે જે અલગ ક્રિયાઓ વિશે આપણે મિત્રો માહિતી મળ્યું ત્યારબાદ સ્વયંપોષી પોષણમાં મિત્રો પર્યાવરણમાંથી સરળ અકાર્બનિક પદાર્થો મેળવીને અને મિત્રો બાહ્ય ઉર્જા સ્ત્રોત જેવા કે સૂર્યનો આપણે ઉપયોગ કરીને ઊંચી ઉર્જા ધરાવતા જટિલ કાર્બનિક પદાર્થોનું સંશ્લેષણ કરે છે અને વિષમપોષી મિત્રો જે સ્વયંપોષી એટલે કે વનસ્પતિ વિશે મિત્રો આપણે માહિતી મળી ત્યારબાદ વિષમપોષી પોષણમાં મિત્રો બીજા સજીવો દ્વારા તૈયાર કરેલા જટિલ પદાર્થોનું અંતર્ગ્રહણ થાય છે મિત્રો જે વિષમપોષી વિશે આપણે માહિતી મળી કે બીજા પ્રાણીઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે ત્યારબાદ મિત્રો મનુષ્યમાં લેવામાં આવતા આહાર કે ખોરાકનું આપણે વિખંડન કે વિઘટન પાચક માર્ગોમાં કેટલાક મિત્રો તબક્કાઓમાં થાય છે અને પાચિત ખોરાક મિત્રો નાના આંતરડામાં અભિશોષણ કરીને શરીરના બધા જ કોષોમાં મિત્રો મોકલી આપે છે શ્વસનની પ્રક્રિયામાં મિત્રો ગ્લુકોઝ જેવા જટિલ કાર્બનિક સંયોજનનું વિઘટન થાય છે જેથી મિત્રો એટીપીનો ઉપયોગ કોષોની થનારી અન્ય ક્રિયાઓને ઉર્જા આપવા માટે મિત્રો મદદરૂપ થાય છે તેના વિશે આપણે માહિતી મેળવી કે જે એટીપીનો ઉપયોગ મિત્રો કોષોમાં થનારી ક્રિયાઓને આપણે ઉર્જા આપવા માટે થાય છે શ્વસન જારક કે અજારક મિત્રો પ્રકારનું હોઈ શકે છે અને શ્વસન જે જારક શ્વસન દ્વારા મિત્રો સજીવોને વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે અને મનુષ્યમાં મિત્રો ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ ખોરાક અને ઉત્સર્ગ જે પદાર્થો જેવા કે મિત્રો પદાર્થોનું વહન જે માટે મિત્રો પરિવહન તંત્રનું કાર્ય થાય છે મિત્રો પરિવહન તંત્ર મિત્રો હૃદય રુધિર અને રુધિર વાહિનીઓનું મિત્રો બનેલું હોય છે ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં પાણી ખનિજ સારું ખોરાક તથા અન્ય પદાર્થોનું મિત્રો વહન વાહક પેશીના કાર્ય છે મિત્રો અને તેનું મિત્રો વહન કરવાનું કાર્ય જે વાહક પેશીનું છે આપણે તેના વિશે માહિતી મેળવી ત્યારબાદ જેમાં મિત્રો જલવાહક અને અનવાહક હોય છે મનુષ્યમાં મિત્રો ઉત્સર્ગ પદાર્થોમાં દ્રવ્ય નાઇટ્રોજન સંયોજનના સ્વરૂપમાં મિત્રો મૂત્રપિંડમાંની મૂત્ર નલિકાઓ દ્વારા મિત્રો બહાર ત્યાગ કરવામાં આવશે તેના વિશે આપણે માહિતી મેળવી ત્યારબાદ વનસ્પતિઓ મિત્રો ઉત્સર્ગ પદાર્થોને દૂર કરવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે ઉદાહરણ તરીકે મિત્રો ઉત્સર્ગ પદાર્થો કોષીય રાજધાનીમાં સંચય કરે છે અને ગુંદર અથવા મિત્રો રીન જેવા પદાર્થોનું જે ખરી પડતા પણો જે દૂર કરી તે મિત્રો ઉત્સર્જન કરે છે તેના વિશે આપણે માહિતી મેળવી અથવા તેવા મિત્રો તેમની આસપાસની ભૂમિમાં ઉત્સર્જન કરે છે તેના વિશે આપણે માહિતી મેળવી હવે મિત્રો અહીં આ પ્રકરણ પૂરું થાય છે જો તમને મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને જરૂર લાઈક કરો અને મિત્રો ચેનલને પણ જરૂર સબસ્ક્રાઈબ કર્યું તેથી મને મિત્રો આ પ્રકારના વિડીયો બનાવવાની પ્રેરણા મળે અને ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ ચેનલની પર લિંક આપેલ છે તમે જઈને મિત્રો ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો અને આગળના વિડીયોમાં મિત્રો આપણે આગળના પ્રકરણની ચર્ચા કરીશું તેથી મિત્રો બે લાયકન પર દબાવ દઉં તેથી હું જ્યારે મિત્રો બીજા પ્રકરણનો વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળી જશે વિડીયો જોવા બદલ ધન્યવાદ